नजर करे विगतवार समाचारों पर गांधीनगर खाते एलआरडीना जे उम्मीदवारो छे तो आ तो लंडा मोडमां चोपड़ी रहा छे। खास करीने जे प्रकारे विरोधना वंटोळो पण चोपड़ी रहा छे। महिलाओं समकक्ष पुरुषों आवे तेने लईने चर्चाओ पण थती चोपड़ी रही छे। सत्याग्रह छावणी खाते एलआरडी उम्मीदवारोना धरणा चोपड़ी रहा छे। महिला समकक्ष पुरुषोनी संख्यामां वधारानी मांग करवामां आवी रही छे। कारण के बंधारणनो अमल करवानी मांग ज्यारे उठी छे त्यारे कही शकाय के एलआरडी उम्मेदवारो आ वखते कोई पण रीते सरकार सामे झुकशे नहीं। आ अगाउ पण एलआरडी उम्मेदवारो सरकार सामे बाव चढ़ावीने उभा हता अने आ वखते फरीथी विरोधना वंटोळो जोवा मळी रह्या छे। खास करीने जो चर्चा करवामां आवे तो एलआरडी उम्मेदवारोना धरणा जोवा मळ्या दिवसो छता पण एलआरडी उम्मेदवारो साथे न्याय नथी थतो तेना कारणे एलआरडी उम्मेदवारो खूब ज रोषे भरायेला जोवा मळ्या छे। ज्यां सुधी मांग नहीं स्वीकाराय त्यां सुधी आंदोलन यथावत रहेशे तेवुं एलआरडी उम्मेदवारोनुं छे। कारण के एकंदरे कही शकाय के 2485 महिलाओने अलगथी जग्या आपवामां आवे छे अने ए ज रीते पुरुषोने पण जग्या फाळवामां आवे तेवी मांग करवामां आवी रही छे। एटले के एकंदरे कही शकाय के महिला समकक्ष पुरुषो आवे इक्वालिटी जळवाय ते अंगे तेमनी मांग जोवा मळी रही छे। महिला द्वारा जे प्रकारे महिला उम्मेदवारो द्वारा मांग करवामां आवी हती के एलआरडी उम्मेदवारोमां जे प्रकारे क्यांक खोट जणावती हती परंतु आखरे तेमणे ते मांग तो स्वीकारी हती परंतु हवे फरीथी आंदोलनना मोडमां चोपड़ी रह्या छे के महिला समकक्ष पुरुषोने राखવામાં આવે। एलआरडी उम्मेदवारो धरणा पर बैठा होवानुं जाणवा मळ्युं छे। 2018 अने 19માં एलआरडी परीक्षा पूर्ण थई हती पछी 2485 महिलाओने अलगथी जग्या तो आपवामां आवी हती परंतु हवे महिला समकक्ष पुरुषोनुं पण स्थान आवे तेना माटे आ प्रकारनुं आंदोलन चोपड़ी रह्युं छे। तो मांग करता चोपड़ी रह्या छे पुरुषोने पण जग्या फाळवामां आवे तेवी मांग उठी छे અને તેના કારણે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યો હતો। તો મહિલા સમકક્ષ એટલે કે જે સંખ્યા સામે આવી છે 2485 પુરુષોની સંખ્યામાં વધારાની બંધારણનો અમલ થાય તેવી માંગ કરવામાં આવી છે। 950થી પણ વધુ દિવસ વીત્યા છે છતાં પણ ગુજરાતમાં એલઆરડી પુરુષ ઉમેદવારને ન્યાય નથી મળતો આ પ્રકારનું વર્તન શા માટે થઈ રહ્યું છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। એકંદરે કહી શકાય કે આ પહેલા પણ એલઆરડીના જે ઉમેદવારો હતા તેઓ ખૂબ જ વિરોધ દર્શાવી રહ્યા હતા કારણ કે ત્યાં ખોટ જણાવી આવી હતી અને જ્યારે નીતિમાં ત્યાં ત્યારે ખરેખર વિદ્યાર્થીઓ તો આક્રોશના મોડમાં આવે છે અને ફરીથી આ વખતે તો એલઆરડીના ઉમેદવારોમાં જો વાત કરીએ તો મહિલા આ વખતે વિરોધ કરતા ચોપડી રહ્યા છે। આ જગ્યાએ વધુ વિગત જાણવા માટે સંવાદદાતા રવિન્દ્ર ભદોરિયા જોડાઈ ગયા છે ગાંધીનગરથી। જી રવિન્દ્ર, જે પ્રકારે એલઆરડી ઉમેદવારો અત્યારે વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે તેમના જે ઉમેદવારો છે તેમનું શું કહેવું છે? તેમાં પણ ખાસ કરીને આ વખતે તો મહિલા ઉમેદવારો વિરોધ દર્શાવી રહ્યા છે અને એ પણ પુરુષો માટે। કહી શકાય કે ફરી એક વાર એલઆરડી ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે ધરના ઉપર બેઠા છે, પોતાની માંગ ને લઈને તે ધરના પ્રદર્શન કરી રહ્યા છે। તેમની માંગ જે છે કે જે મહિલાઓને ન્યાય આપવામાં આવ્યો છે, જે 2485 જગ્યા હતી કે તેના સમકક્ષ જ પુરુષોને પર સમાવવામાં આવે તેવી માંગ તેમની હતી અને અત્યારે આજે ફરી એકવાર તે લોકો ધરના પ્રદર્શન માટે સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયા છે। 100 જેટલા ઉમેદવારો જે પુરુષ ઉમેદવારો છે તે અહીંયા ભેગા થયા છે અને હાલ એ લોકો વિરોધ કરી રહ્યા છે। આપ સાથે ઉમેદવાર તરીકે તમે પણ છો અને અત્યારે હાલ ધરના પ્રદર્શન કરવા આવ્યા છો તો કેવા પ્રકારની માંગણી છે ને શું માંગ? પુરુષ ઉમેદવારો ને આપવામાં આવશે તેમાં પણ મહિલા ઉમેદવારો ની સામે સામેલ કરી છે। એ બાબતે અમને નિયમ મુજબ
જે તમે નિયમ મુજબ કરી છે અમે સાચા માનીએ છીએ, ચલો એમને લીધો અમને વાંધો નથી, અમે નિયમ મુજબ કરી છે, નિયમ મુજબ પુરુષ ઉમેદવારો શિક્ષા વધારવામાં આવશે. એવું કયા નિયમમાં એવું છે કે માત્ર ને માત્ર મહિલાઓની શિક્ષા વધારવામાં આવશે? હજી ચોક્કસથી અગાઉ પણ આ બાબતે રજૂઆત કરેલી છે, વિરોધો પણ થયા છે, છતાં સરકાર સાંભળતી નથી. હવે શું આગળના પગલા શું હશે એલઆરડી ઉમેદવારોના? ત્યાં સુધી અમારી માગણી ચાલુ રાખતો માગણી સરકારમાં તો અમારી માંગ હતી, પણ અમે નવી સરકાર પર વિશ્વાસ છે કે કઈક ને કઈક પોઝિટિવ નિરાકરણ આવશે અને ઉમેદવારોના હિતમાં નિર્ણય છે. હજી ચોક્કસથી જે પ્રકારે આ લોકોની માંગ હતી કે ઉમેદવારોની પણ, જે પુરુષ ઉમેદવારો છે તેમની પણ ભરતી સંપત કરવામાં આવે, તેમને પણ ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે આજે ધરના ઉપર બેઠા છે. જી જી આભાર. સમગ્ર વિગતો આપવા બદલ છું. જે પ્રકારે આ વખતે મહિલા ઉમેદવારો આક્રમક મૂડમાં આવી પહોંચ્યા છે, કારણ કે જ્યાં સુધી માંગ સ્વીકારાય નહીં